नरेन्द्र मोदी शाहजहांपुर में यूपी सौथी लांबा गंगा एक्सप्रेस वे नो कर्यो शिलान्यास। 594 किलोमीटर लांबा एक्सप्रेस वे थी औद्योगिक क्षेत्रों विकास ने मळशे गति। प्रधानमंत्रीए संबोधी जनसभा, कहूं अमारी सरकार सतत गरीबों माटे कार्यरत। यूपी में 30 लाख थी वधु गरीबों ने आप्या पाका घर। केंद्रीय गृह और सहकारिता मंत्री अमित शाह आज थी 2 दिवसीय महाराष्ट्र प्रवासे। आईसीएसआई राष्ट्रीय पुरस्कार वितरण समारोह में कर्यु संबोधन। कोरोना बाद थई रह्यु छे आत्मनिर्भर भारत नु निर्माण। भारत में आधुनिक बेलिस्टिक मिसाइल अग्नि पी नु ओरिस्साना तट पर सफल परीक्षण। संरक्षण मंत्री राजनाथ सिंह और रक्षा अनुसंधान विकास संगठन अध्यक्ष डॉक्टर जी सतीश रेड्डी मिसाइल परीक्षण माटे आपी शुभेच्छा। नव वाहन और मार्गदर्शन प्रणाली साथ 2 तबक्का में डीआरडीओ द्वारा बनावाई छे मिसाइल। राज्य में आज नोधाया 68 कोरोना ना केस, तो 74 दर्दीओ थया साजा। रिकवरी रेट पहुंचो 98.71%। छेल्ला 24 कलाक में 2,42,000 થી વધુ લોકોને અપાઈ રસી। અમદાવાદમાં 14 અને વડોદરામાં નોંધાયા 12 કેસ। રાજ્યમાં આવતીકાલે યોજાશે 8,684 ગ્રામ પંચાયતોની ચૂંટણી। 27,200 ઉમેદવારો મેદાનમાં। રાજ્યમાં 23,097 મતદાન મથકોમાં થશે મતદાન। તમામ ગામોમાં તંત્ર દ્વારા મતબૂથોની ઊભી કરાઈ વ્યવસ્થા। 21 ડિસેમ્બરે હાથ ધરાશે મતગણતરી। પેપર લીક કૌભાંડ મામલે સાબરકાંઠા પોલીસે કરી વધુ 2 આરોપીઓની ધરપકડ, સાથે 23 લાખ જેટલી રકમ પણ કરી જપ્ત। આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં મોકલાયા। પોલીસે કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની કરી માંગણી। ગાંધીનગરમાં યોજાઈ પ્રી વાયબ્રન્ટ સમિટ, હોલિસ્ટિક હેલ્થ કેર, ફોકસ ઓન ફાર્માસ્યુટિકલ એન્ડ મેડિકલ ડિવાઇસીસ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, દેશના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોનું સેન્ટર પોઈન્ટ છે ગુજરાત। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, નાગરિકોને સસ્તી અને ગુણવત્તાલક્ષી દવાઓ પૂરી પાડી ઉત્પાદકો બને સેવાનું માધ્યમ। દિલ્હી સહિત ઉત્તર ભારતમાં વધ્યું ઠંડીનું જોર। રાજસ્થાનના ચુરુમાં પારો 0 ડિગ્રીથી નીચે, તો બીજી તરફ ગુજરાતમાં પણ આગામી 3 દિવસ સુધી રહેશે ઠંડીનો ચમકારો। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધશે ઠંડીનો પારો। રાજ્યમાં 2.5 ડિગ્રી સાથે નલિયા બન્યું સૌથી ઠંડુગાર।